एक नवा वीडियो में आप सर्व खेडूत मित्रों फरीथी एक वक्त हार्दिक स्वागत है। आजना वीडियो में आप जूनागढ़ कृषि यूनिवर्सिटी द्वारा जो बियारण नु वेचाण थशे टूंक समय में एना माटे जे तमारे ऑनलाइन अरजी करवी पड़े एनी माहिती लईने आव्या छे। तो आवनारी सीजन एटले के चोमासु सीजन एटले के खरीफ पाक माटे तमे जो बियारण मेळवा मांगता हो जूनागढ़ कृषि यूनिवर्सिटी माटे तो तमारे त्यांथी बे पाकना बियारण मळवापात्र छे। तेमा एक पाक छे सोयाबीन अने बीजो पाक छे मगफळी। एना बियारण माटे अत्यारे हालमां ऑनलाइन अरजीओ शुरू थई गई छे। तो ऑनलाइन अरजी तमारे कई रीतना करवी एना माटे शुं शुं वस्तु जोईए तो एनी माहिती लईने आव्या छे। तो बियारण मेळवा माटे तमारे ऑनलाइन अरजी करवानी रहेशे। एमां सोयाबीनना बियारणनी जो जातनी वात करीए तो GJS3 અને પછી જો મગફળી બિયારણના જાતની વાત કરીએ તો GG20 એટલે કે આપણે G20 કહીએ છીએ, GJ G22 અને GJG32 આ ત્રણ પ્રકારની બિયારણની જાતનું બિયારણ જો તમારે મેળવવું હોય તો એના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। યાદ રાખજો કે જે મગફળી તમારી પાસે આવશે એ દોડવા સ્વરૂપે આવશે। હવે આગળ વાત કરીએ તો બિયારણ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે। એના માટે શું શું ડોક્યુમેન્ટ જોશે એની આગળ વાત કરીએ એ પહેલાં सोयाबीन अने मगफळी बियारण तमने मेक्सिमम एटले के वधारे में वधारे केटलू मळशे जो एनी वात करीए तो वधु में वधु 2 हेक्टर नी मर्यादा में 5 बेग सोयाबीन नी मळवापात्र छे। एनो कुल वजन थशे 5 बेगनो 125 किलोग्राम। एज रीतना जो वात करीए मगफळी बियारण में तो मगफळी में वधु में वधु 2 हेक्टर में 10 बेग एटले के 300 किलो सुधी डोडवा मळवापात्र छे। याद रखो कि जे पाक अने जे जात माटे अरजी करी हशे तेज पाक अने जातनुं बियारण तमने मळशे। एटले तमे जो सोयाबीननी अरजी करी हशे तो सोयाबीन में जे एक जात छे एनुं बियारण मळशे अने मगफळी में जे त्रण जात छे एमांथी जे जातनी अरजी करी हशे ए ज जात तमने मळवापात्र रहेशे। जो तमे अत्यारे फॉर्म भरशो अने तमारो वारो आवशे तो एनी जाणकारी तमने मोबाइल नंबरथी SMS द्वारा जणाववामां आवशे। હવે તમે ફોર્મ ભરશો તો ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે જો એની વાત કરીએ તો આધાર કાર્ડની ઝેરોક્સ, જમીનનો 8 અનો તાજો દાખલો, બેંકની પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ જેમાં IFSC કોડ હોવો જોઈએ। અરજી કઈ રીતના કરવાની રહેશે તો ઓનલાઈન અરજી કરવાની રહેશે અને www.jau.in એટલે કે જૂનાગઢ એગ્રીકલ્ચરની જે વેબસાઇટ છે એના ઉપર તમારે અરજી કરવાની રહેશે। તે અરજી તમે આજુબાજુમાં ગમે ત્યાં ગ્રામ પંચાયત અથવા તો સાયબર કાફે અથવા તો તમારા મોબાઈલથી પણ અરજી કરી શકો છો। બિયારણ મેળવવા માટે તમારે રૂબરૂ જૂનાગઢ એગ્રીકલ્ચર ખાતે મેગા સીડ જે વિભાગ છે જ્યાં ગોદામ છે ત્યાં તમારે આવવાનું રહેશે અને ત્યાંથી તમને જો વારો આવશે તમારું નામ સિલેક્ટ થશે તો જ તમને મળશે। અને યાદ રાખજો કે જે આ ઓનલાઈન અરજી કરવાની છે અને પ્રિન્ટ કાઢવાની છે અરજીની એની છેલ્લી તારીખ 25/4/2022 છે એટલે કે હજી અઠવાડિયા સુધી તમે અરજી કરી શકશો જે 16/4/2022થી શરૂ થયું અને 25/4/2022 સુધી છે। હાલમાં અત્યારે કોઈ પણ ભાવ બહાર પાડવામાં આવ્યા નથી કે બિયારણનો શું ભાવ હશે એ આવનારા સમયમાં જ્યારે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મેલાશે તમને હું જણાવી દઈશ। એ માટે તમે અભિજ્ઞાન ચેનલને શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં। વંદે માતરમ, જય હિન્દ।